વલસાડ હાઈવે રોડ પર ગાયોની તસ્કરી કરતા ઈ સમયે પોલીસ પર ગાડી ચડાવી હત્યા કરવાના પ્રયાસમાં ત્રણ આરોપીની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે રાત્રે દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વખતે ગૌવંશને બેભાન કરી વાહનોમાં ભરી તસ્કરી કરતી ગેંગ વાંકી નદી જવાના રોડ પર સુરક્ષાકર્મી પર ગાડી ચડાવી દેવા હત્યા કરવાની કોશિશ કરી હતી. જોકે આ ઘટનાના પગલે વલસાડ જિલ્લા એસઓજી અને એલસીબી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને કાર લઈને ભાગી છૂટી લેવા આરોપીઓને ઝડપી પાડી કારમાં બે આખલાઓને બેભાન કરી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં તેનો છુટકારો કરાવી પાંજરા પર મોકલી આપ્યા હતા. જ્યારે પોલીસે મહારાષ્ટ્ર ભિવંડી ખાતે રહેતા મોહમ્મદ ઇશાક કુરેશી, જુનેદ અંસારી અને મુન્ના મુખ્તાર શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલે રાત્રે જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર વલસાડ જિલ્લા ખાતે આવેલું છે કે જેમાં સતત પોલીસ કર્મીઓ સીસીટીવી દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ધ્યાન રાખતા હોય, એ ટીમના એક લોકરક્ષકને સીસીટીવીમાં જોવા મળ્યું કે એક સ્વિફ્ટ ગાડીમાં બે ગૌવંશ એટલે કે બે આખલાઓને નાખી અને લઈ જઈ રહ્યા છે. તેણે સમય સૂચકતા વાપરી તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને જાણ કર્યું. વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક નાઇટ પેટ્રોલિંગની તમામ ટીમોને અને એલસીબી એસઓજીની ટીમોને જાણ કરતાં વલસાડ જિલ્લાની દરેક પોલીસે કોર્ડન એ એરિયાને કર્યો અને પેટ્રોલિંગ શરૂ કર્યું પકડી પાડવા માટે. એ દરમિયાન વાંકી નદીથી આરપીએફ તરફ જતા રસ્તા ઉપર સીપીઆઈ વલસાડની ગાડી, જેના ડ્રાઈવર છે હરિકિશનભાઈ, એ ગાડીમાં અન્ય બે પોલીસ કર્મીઓ સાથે હતા. આ ગાડીને સામે આરોપીઓની ગાડી આવી જતા તેમણે ડીપર મારી પોતાની ઉપરની હેડલાઇટ ચાલુ રાખેલી પોલીસ તરીકેની અને રોકવાનો ઇશારો કરતા આ આરોપીઓએ પોલીસ ઉપર ગાડી ચડાવી અને મારી નાખવાની કોશિશ કરી. એ દરમિયાન પોલીસ ગાડી સાથે તેમની ગાડી અથડાઈ અને આગળ એક વૃક્ષ સાથે અથડાઈ જતાં એ ગાડી ત્યાં અટકી ગઈ અને આરોપીઓ ફરાર થયા. ત્યારબાદ જે નાઇટ પેટ્રોલિંગની તમામ ગાડીઓ કોર્ડન કરી એરિયા સર્ચ કરતી હતી એ પોલીસ અધિકારીઓએ ત્રણ આરોપીને પકડી પાડ્યા છે. આ ત્રણ આરોપીઓના નામ છે મોહમ્મદ ઇશાક અબ્દુલ કુરેશી, જે મૂળ શાંતિનગર ભિવંડી મહારાષ્ટ્રનો રહેવાસી છે, જુનેદ મોબિન અહેમદ અંસારી, જે પણ ભિવંડીનો રહેવાસી છે, અને મુન્ના મુખ્તાર આલમ શેખ, જે પણ ભિવંડીનો રહેવાસી છે. આ લોકોની જે ગાડી જપ્ત કરવામાં આવી, આ ગાડીમાંથી બે ગૌવંશના આખલાઓ બેભાન હાલતમાં ઇન્જેક્શન મારી અને બેભાન કરેલા, એકબીજાની ઉપર નાખેલા અને બધાને પગથી બાંધી દીધેલા બે મળી આવેલા છે, જેને મુક્ત કરાવી અને રાતા પાંજરાપુર તરફ મોકલી આપવામાં આવ્યા છે. આમ આ સદરભુ ગુનામાં ત્રણ આરોપીઓ પકડેલ છે. એ વ્હીકલ જે ઇન્જેક્શન બેભાન કરવા માટે વાપરતા હોય છે એ અને બે આખલાઓને મુક્ત કરાવવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે. પહેલી ઓક્ટોબરના રોજ આરોપીઓ કબૂલાત કરે છે કે વલસાડ જિલ્લામાંથી બે વાછરડીઓ આ લોકો આ રીતે લઈ ગયા હતા. આરોપીઓની મોડસ ઓપરેન્ડા એવી છે કે જે રસ્તામાં રખડતા ઢોર જે રાત્રે બેઠા હોય છે રોડ ઉપર એને ઇન્જેક્શન આપી અને બેભાન કરી દે છે. બેભાન કર્યા બાદ ગાડીમાં નાખી અને મહારાષ્ટ્ર ખાતે મહાપોલીમાં લઈ જાય છે અને ત્યાં એનું કટિંગ કરી અને કટિંગ કર્યા બાદ ગૌમાંસ જે છે 120